નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજના મુખ્ય ખેડૂતો સમાચારો સાથે હું છું કિશન પિંડારિયા. આજે તારીખ 21/7/2022, વાર ગુરુવાર. આજના ખેડૂતો માટેના મુખ્ય સમાચારો આવી ગયા છે, તો એ સમાચારો જોઈ લઈએ. ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આપણા ચેનલ ઉપર ખેતીને લગતી નવી નવી માહિતી હરરોજ અપલોડ કરવામાં આવી રહી છે. તો ચાલો હવે ખેડૂત સમાચારમાં આગળ વધીએ અને જોઈ લઈએ કે આજે ખેડૂતો માટે શું સમાચાર છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તારીખ 23 અને 24 જુલાઈના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી, તો કચ્છમાં 23 જુલાઈના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. રાજસ્થાનમાં ઊભા પાક પર તીતી ઘોડા જીવાતનો હુમલો ઝુંડમાં ખેતરમાં ત્રાટકે છે અને ગણતરીના સમયમાં જ ખેતરને સાફ કરી દે છે. કૃષિ વિભાગે તુરંત સર્વે કરી સસ્તા દરે જંતુનાશક દવાઓ દેવાનો કર્યો નિર્ણય. લાખો ખેડૂતોને થયા નુકસાન. મફત અનાજ બંધ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવતું હતું, તેનો સમયગાળો એપ્રિલથી સપ્ટેમ્બર 2022 સુધીનો લંબાવવામાં આવ્યો હતો. અમુક ગોદામોમાં અન્નનો પુરવઠો ઘટતા મફત અનાજ મળવા પાત્ર રહેશે નહીં. ખેડૂત દવા માફીને લઈને એસબીઆઈ બેંકે છેલ્લા 8 વર્ષનો નવો સર્વે જાહેર કર્યો. રિપોર્ટ મુજબ યુપી, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર સહિતના 9 રાજ્યોમાં છેલ્લા 8 વર્ષમાં દેવા માફ કરવામાં આવ્યા છે, તો ગુજરાતમાં કેમ નહીં? ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. જીરુની સપ્લાયમાં ભારતની મોનોપોલી વધતા બજારમાં ઉછાળો જોવા મળી શકે છે. સિઝનની શરૂઆતમાં જીરુના ઉત્પાદનનો અંદાજ 54-55 લાખ બોરીનો મુકાયો હતો, જ્યારે ઉત્પાદન 7-8 લાખ બોરી ઓછું આવ્યું, એટલે જીરુની બજારમાં ઉછાળો જોવા મળી શકે છે. મિત્રો, જીરુનું બજાર આવનારા દિવસોમાં કેવી રહેશે એનો એક ડિટેલ વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ જરૂરથી કરજો. અને જો સારી એવી કોમેન્ટો મળશે, વિડીયોને સારા એવા લાઇક મળશે, તો જીરાની બજાર આવનારા દિવસોમાં કેવી રહેશે એના ઉપર આપણે એક હર રવિવારે જેમ વિડીયો મૂકીએ છીએ એ જ રીતના એક આખો જીરાની બજાર ઉપર સ્પેસિફિક વિડીયો બનાવશું. મરચાના સારા ભાવ મળી રહ્યા હતા, પણ સામે ઉતારા ઘટ્યા હતા, જેથી ખેડૂતોના આવક અને નુકસાન સરભર થઈ ગયા હતા. આ વર્ષે મરચાની વાવેતરમાં 25-30% ઘટાડો જોવા મળી શકે છે. વર્ષ 2022-23 માટે તમામ હેતુવાળા ખરીફ પાકો માટે ટેકાના ભાવમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે, જેમાં મગફળીનો ટેકાનો ભાવ 1170 રૂપિયા, તલનો ભાવ 1566 રૂપિયા, જ્યારે કપાસનો ભાવ 1276 રૂપિયા વગેરે પાકોના ટેકાના ભાવમાં સારા પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે. વૈશ્વિક ઋણનો વ્યાપાર હાલમાં મંદ છે, ત્યારે આગામી સિઝનમાં વૈશ્વિક ઋણના વેપારમાં આંશિક વધારો જોવા મળશે એવો અંદાજ અમેરિકન કૃષિ વિભાગ USDA દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો. વર્તમાન સમયમાં લેવાલી ઠંડી અને સ્ટોકિસ્ટોની વેચવાલી મીડિયમ હોવાને કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ ડુંગળીના ભાવમાં 10-20 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. 18 જુલાઈએ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી આજે મતગણતરી અને પરિણામ જાહેર થશે. હાલના રાષ્ટ્રપતિનો કાર્યકાળ 24 જુલાઈના સંપૂર્ણ થશે, જ્યારે નવા 15મા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે. તો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચારો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ જરૂરથી કરજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં એ પણ જણાવજો કે જીરોના ભાવ ઉપર આપણે વિડીયો બનાવવો કે કેમ. તો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.